અરે ઓ કાજલ બેન, કેમ તમે મારા ઘર આગળ કચરો નાખ્યો? મેં તમારા ઘર આગળ નથી, મેં રસ્તા ઉપર કચરો નાખ્યો છે. આ રસ્તો મારા ઘરના નજીક છે. પણ રસ્તા ઉપર નાખ્યો છે, તમારા ઘરમાં તો કચરો નથી નાખ્યો ને. શું થાય, કેમ આમ નાના છોકરાઓની જેમ ઝઘડો છો? આને જો ને, મારા ઘર આગળ કચરો નાખ્યો છે. કેમ કાજલ બેન, તમે કેમ એમના ઘર આગળ કચરો નાખો? મેં એમના ઘર આગળ નથી નાખ્યું, મેં રોડ ઉપર નાખ્યો છે કચરો. રોડ એ આપણા ઘર સમાન જ છે, અને આપણે ઘરની જેમ સ્વચ્છ રાખવું જોઈએ. આપણે કેમ કેવી રીતે આપણા ઘરને રોજ સ્વચ્છ રાખીએ છીએ? સોસાયટીમાં, આપણી સોસાયટીમાં રોજ કેટલા સાધનો આવે છે, જાય છે, કેટલી પબ્લિક આવે છે, તો એ આપણા સોસાયટી વિશે શું વિચારે? આપણી સોસાયટીની પબ્લિક સિટીનું શું, યાની આપણી સોસાયટીની ક્રેડિટ આપણાથી ઘટે છે. આપણે પહેલાં આપણું ઘર જેવી રીતે સ્વચ્છ રાખીએ છીએ, એવી રીતે આપણી ગલી, શહેર અને એ જ રીતે આપણા રાષ્ટ્રને સ્વચ્છ રાખવું જોઈએ. અને આપણા સરકાર દ્વારા જે યોજના શરૂ થયેલી છે સ્વચ્છતા અભિયાનની, તેને પણ આપણે એમાં યોગદાન આપવું જોઈએ. તો આપણે આજથી સંકલ્પ કરો કે આપણે આજથી પહેલાં આપણું ઘર, પછી સોસાયટી, અને એવી રીતે આપણા શહેરને સ્વચ્છ બનાવીશું. જે આ બધા આપણા રાષ્ટ્રના લોકો જો આવી રીતે અમલ કરશે એનો, તે દિવસ આપણું રાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ નંબરે આવશે સ્વચ્છતાની દ્રષ્ટિએ. તો ચાલો આજથી સંકલ્પ કરીએ કે આપણે આજથી ઘર, શહેર, ગલી અને એવી રીતે આપણા રાષ્ટ્રને સ્વચ્છ બનાવીશું, અને આપણે સરકારને સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપીશું. જય હિન્દ, જય ભારત. સ્વચ્છતા એટલે સંસ્કારિતાની પારાશીશી.